ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂક્યું છે. અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ સીપી પણ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પોલીસને લઈને ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું કે પોલીસ સ્ટેશને ગયા હોય તેમનો અમે સર્વે કરાવી રહ્યા છીએ. પીઆઈના વ્યવહાર અંગે અમે પૂછપરછ કરી રહ્યા છીએ. તો સીએમ કે ગૃહમંત્રી અરજદારને મળી શકે તો પીઆઈ કે અધિકારીઓ કેમ નથી મળતા તે સવાલ છે. આજે અમદાવાદ શહેરના અને શહેરના સૌ નાગરિકોની સુરક્ષા માટે, એમની નાની મોટી કોઈ ભી ઘટનાઓ બની હોય, કોઈ ચિંતા હોય, તેનું સૌથી પહેલું કોઈ એડ્રેસ હોય એની ચિંતાના નિરાકરણનો, તો એ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકી છે, એમાં એક આજે વધારો આપ સૌ લોકો માટે અહીંયા લોકાર્પણ કરીને આજથી જ આપ સૌ નાગરિકોની સેવા માટે આ પોલીસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને જો આ પોલીસ સ્ટેશનમાં કોઈ આવવું પડે તો મને 100% વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન એવી વ્યવસ્થાઓ ઉભી કરશે કે મારા અમદાવાદ શહેરના કોઈ બી યુવાન, યુવતી, વડીલ, માતા, પિતા, એમની નાની મોટી કોઈ બી તકલીફમાં અગર પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો પોલીસે એનો વ્યવહાર એ સામાન્ય નાગરિક જોડે એક સામાન્ય વ્યવહાર કઈ રીતે થઈ શકે અને એ ચિંતા એની કઈ રીતે દૂર થઈ શકે તે પ્રકારની વ્યવહારો જોડે આજે આ પોલીસનું લોકાર્પણ પોલીસ સ્ટેશનનું થયું છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારનો વ્યવહાર થશે. શહેર કોટડા પોલીસ સ્ટેશન, આપણું અમદાવાદ અને અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ દેશ અને દુનિયાભરમાં ફેમસ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે અને સરસપુર ખાતે પહોંચે, મામેરું ભરાય અને દિવસભરમાં આખી યાત્રા દરમિયાન આશરે 5-6 કલાક યાત્રા એ આ વિસ્તારની અંદર હોય છે, ત્યારે આ વિસ્તારનું પોલીસ સ્ટેશન કેટલું મહત્વનું છે એ આપ સૌ લોકો સમજી શકો છો. આ વિસ્તારની અંદર એક અત્યાધુનિક પોલીસ સ્ટેશન એ આ વિસ્તારના નાગરિકોનો હક હતો. મારી અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ખાસ સૂચન છે કે પોલીસ સ્ટેશનો તો આપણે નવા અત્યાધુનિક આપીએ છે, પરંતુ પોલીસ સ્ટેશનોની સ્વચ્છતા માટે ખૂબ આગ્રહ અધિકારીઓએ રાખવો જોઈએ. કારણ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ સામાન્ય નાગરિક આવે તો નવા બનાવેલા પોલીસ સ્ટેશનમાં બધી જ વ્યવસ્થાઓ હોય છે, પરંતુ ધીરે ધીરે ત્યાં વ્યવસ્થાઓનો વધારો થવો જોઈએ. ત્યાં ગંદકી ના ફેલાય, ત્યાંના સામાન્ય નાગરિક જ્યારે આવે તો એ પોલીસ સ્ટેશનનું બાથરૂમ ઉપયોગ કરી શકે તેવી પરિસ્થિતિ હંમેશા પોલીસ સ્ટેશનમાં મેન્ટેન રહે તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની છે. હું રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં હાલ એક સર્વે કરાવી રહ્યા છે. જેટલા લોકોની ફરિયાદો દાખલ થઈ હોય ટેલિફોનના માધ્યમથી એની પાસે તપાસ કરીએ છીએ કે તમે પીઆઈને મળવા માટે કેટલા ધક્કા ખાવા પડ્યા, તમે ધક્કાઓ ખાધા મળ્યા અને મળ્યા તો તમારી જોડે શું વ્યવહાર હતો. આ તમામ દિશાએ લોકોની મદદ માટે રાજ્ય સરકાર અને પોલીસ ભવનમાંથી, ડીજીપી ઓફિસમાંથી આ બાબતનો સર્વે થઈ રહ્યો છે. આ સર્વે રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો ન્યાય મળે અને એને વારંવાર પીઆઈને મળવા માટે ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓનો એક અમારું પગલું છે. રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય, પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ. મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે, પબ્લિકને કેટલા નથી મળતા, કેટલા ધક્કા ખવરાવે છે, બધી જ માહિતી છે મારી પાસે. એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે.
અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતાપૂર્વક નિભાવતા જ હશો, અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં.